અક્ષર સ્કૂલ ઓફ સાયન્સ, સબ્જેક્ટ બાયોલોજી, સ્ટાન્ડર્ડ 11 સાયન્સ, યુનિટ 1. જેમ આપણને બધાને ખ્યાલ છે એવી રીતે કે નીટની અંદર 11th ચેપ્ટર્સ પણ આવતા હોય છે, જેની અંદર આપણે લોકો યુનિટ 1ની અંદર 1, 2 અને 3 ચેપ્ટરના એમસીક્યુની ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ. સૌથી પહેલો એમસીક્યુ આપણને એવું કહે છે કે અસાધારણ વૈવિધ્ય ધરાવતા સજીવો એક બાબતમાં સમાન છે, જે બાબત કઈ છે તે જણાવો. જેનો ઉત્તર આવે છે તેઓ કોષોના બનેલા છે. જેમ આપણે બધા જાણીએ છીએ એવી રીતે કે એકકોષી સજીવ અથવા તો બહુકોષી સજીવ, દરેક સજીવ સામાન્ય રીતે કોષોનો બનેલો છે. એકકોષી સજીવ એક કોષોનો બનેલો છે, જ્યારે બહુકોષી સજીવ એ 2 કરતાં વધારે કોષોનો બનેલો જોવા મળે છે. બીજો એમસીક્યુ એવું કહે છે આપણને કે વિવિધ મહાઅણુઓના સંગઠનથી શું બને છે. આજે ઘણા બધા અણુઓ જ્યારે ભેગા મળશે ત્યારે આપણા કોષપટલની રચના કરશે, જેથી કરીને એનો ઉત્તર આવે છે પટલ. જ્યારે ક્યારે પણ અણુઓ ભેગા મળશે ત્યારે બધા અણુઓ ભેગા મળીને કાં તો કોષ દિવાલની રચના કરશે, કાં તો કોષરસ પટલની રચના કરશે, જેથી કરીને ઉત્તર આવે છે પટલ. ત્રીજો એમસીક્યુ, અંગિકાઓના સંકલન વડે શું બને છે. જેમ આપણને ખ્યાલ છે એ રીતે કે કોષમાંથી પેશી, પેશીના સમૂહમાંથી અંગિકા, અને અંગિકાઓના સમૂહોથી બને છે અંગ, અને અંગના સમૂહથી રચાય છે શરીર, જેથી કરીને અંગિકાઓના સમૂહથી બને છે અંગ. આ ઉપરાંત ચોથા નંબરે વ્યક્તિગત સજીવોના સમૂહનો નામ જણાવો. જ્યારે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થાય, 1 કરતાં વધારે વ્યક્તિઓનો સમૂહ રચાય, એ વખતે આપણે એ સમૂહને વસ્તી તરીકે ઓળખીએ છીએ. અત્યારે હાલમાં પણ પૃથ્વી ઉપર જે આપણે રહી રહ્યા છીએ એ દરેકે દરેક વસ્તીના નામથી ઓળખાય છે. પાંચમા નંબરના એમસીક્યુમાં જઈએ, જીવ સમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે રચાતો તંત્રનું નામ શું છે. જ્યારે 1 કરતાં વધારે સજીવોના તંત્ર ભેગા થાય, એની અંદર વનસ્પતિનો સમાવેશ થાય જેથી કરીને જંગલનો સમાવેશ થાય, માછલીઓનો સમાવેશ થાય જેથી કરીને પાણીમાં રહેનારા સજીવોનો સમાવેશ પણ થાય, રણમાં રહેનારા સજીવો, પૃથ્વી ઉપર દરેક જગ્યાએ વસવાટ કરનારા સજીવો, આ ઉપરાંત હવા, પાણી, આબોહવા, દરેક વસ્તુ ભેગા મળીને શેની રચના કરે છે, તો એ વસ્તુ છે નિવસન તંત્ર. અત્યારે હાલમાં પણ દરેક સજીવો ક્યાં રહી રહ્યા છે, તો નિવસન તંત્રની અંદર રહી રહ્યા છે, જેમાંનો આપણે પણ એક ભાગ છીએ, જેથી કરીને જવાબ આવે છે નિવસન તંત્ર. 6 નંબરમાં જોઈએ, દરેક સજીવોમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે. જ્યારે આપણે લોકો આપણા પાચન તંત્રની શરૂઆત કરીએ, જેમ કે આજે હું ખોરાક ખાવાની શરૂઆત કરીશ, ત્યારે ખોરાકનું પાચન મારા શરીરની અંદર એના મુખ્ય રસાયણો દ્વારા થશે. એવી જ રીતે કોઈ અન્ય સજીવ જે છે, જેમ કે વનસ્પતિ છે, આજે વનસ્પતિના વિકાસની વાત કરીએ કે વનસ્પતિનો વિકાસ કેવી રીતે થાય છે, વનસ્પતિ વૃદ્ધિ કેવી રીતે પામે છે, તો એની પાસે મગજ છે? ના. એની પાસે કરોડરજ્જુ છે? ના. એની પાસે ચેતાતંત્ર છે? ના. છતાં પણ એની વૃદ્ધિ થાય છે. તો વનસ્પતિના વૃદ્ધિનું મુખ્ય કારણ કોણ છે? તો રસાયણો. જ્યારે રસાયણો પોતાની રીતે સજીવના શરીરની અંદર ગોઠવાશે, ત્યારે જઈને એની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા પૂર્ણ થશે. તો એનો જવાબ આવે છે ચયાપચય, કેમ કે આજે ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા છે રસાયણો. નેક્સ્ટ 7 નંબરમાં જઈએ, ઉપસૂક્ષ્મદર્શી રચના જણાવો. સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોવા મળતી રચના કઈ છે? તો આપણા બધાના મનમાં આવે કે સાહેબ કોષ સૌથી નાનામાં નાનો છે. ના, કોષથી નાની રચના પણ છે, જેને કહેવામાં આવે છે પરમાણુ. પરમાણુમાંથી રચાય છે મહાણુ, મહાણુમાંથી રચાય છે અણુ, અણુમાંથી રચાય છે કોષ, કોષમાંથી પેશી, પેશીની અંદરથી અંગ, અંગમાંથી અંગિકા, આવી રીતે કરતાં 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 નિવસન તંત્ર સુધી દરેક સજીવની રચના થાય છે, જેને સંકલનની પ્રક્રિયા કહેવામાં આવે છે. 8મા નંબરના એનસીક્યુને જોઈએ, સંકલ્પનિક સંગઠન કક્ષાને શું કહેવામાં આવે છે. તો ફરીથી આપણને એક જ વસ્તુ કહેવામાં આવી છે કે જ્યારે તમે પરમાણુથી લઈને સમાજ વસ્તી સુધી પહોંચો છો, ત્યારે આ સંપૂર્ણ સમાજને તમે કયા નામથી ઓળખો છો? તો નિવસન તંત્રથી. કેમ કે નિવસન તંત્રની અંદર દરેક સજીવનો સમાવેશ થાય છે, દરેક પ્રકારના અણુ, પરમાણુ, મહાણુ બધાનો જ સમાવેશ કરવામાં આવે છે, એટલે કે સંપૂર્ણ પૃથ્વીનો સમાવેશ કરવામાં આવે છે. 9મા નંબરના એમસીક્યુની વાત કરીએ, સૂક્ષ્મદર્શી રચના નીચેનામાંથી કઈ છે? જેનો જવાબ આવે છે અંગિકાઓ.
આપણા શરીરની અંદર સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોવા મળતી રચના કઈ છે? તો અંગિકા. અંગિકામાંથી જ્યારે અંગ રચાશે ત્યારે જઈને આપણા શરીરની રચના થશે. સંકલ્પનિક સંગઠનની વિજ્ઞાનની શાખા કઈ છે? તો પરિસ્થિતિ વિદ્યા. ભૌતિક વિજ્ઞાન ના આવે, જીવરસાયણ એટલા માટે ન આવે કેમ કે એની અંદર અંતઃસ્ત્રાવનો સમાવેશ થાય. જો આપણે ખાલી અંતઃસ્ત્રાવની વાત કરીશું તો એ તો વનસ્પતિ માટેની ક્રિયા થઈ જશે, આપણા પ્રાણીઓની વાત બાજુમાં રહી જશે, જેથી કરીને શું આવે છે? તો પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યાને શું કહેવામાં આવે છે? કે દરેક પ્રાણી પોતાની પરિસ્થિતિ પ્રમાણે એટલે કે પોતાની જરૂરિયાત પ્રમાણે અલગ 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 ક્રિયાઓ કરે છે, જેમાં તે પોતાના મગજનો, કરોડરજ્જુનો, હૃદયનો અને અન્ય શરીરના ભાગોનો ઉપયોગ કરે છે, જેમાં એને મુખ્ય સાથ આપનારા અણુઓ છે હવા, પાણી અને ખોરાક. 11મા નંબરની વાત કરીએ તો ઉપસૂક્ષ્મદર્શી સંગઠનની વિજ્ઞાન શાખા કઈ છે? તો ભૌતિકશાસ્ત્ર. 12 નંબરની વાત કરીએ, જટિલ અણુઓનું વિઘટન કરતી ક્રિયા કઈ છે? તો અપચય ક્રિયા. આજે આપણા શરીરની અંદર બે ક્રિયાઓ થાય છે, એક ચય ક્રિયા અને બીજી અપચય ક્રિયા. ચય ક્રિયા શેના માટે થાય છે? તો કે સૂક્ષ્મ અણુના પાચન માટે. અપચય ક્રિયા શેના માટે થાય છે? તો જટિલ એટલે કે મોટા અણુઓના પાચન માટે, જેમાં જટિલ અણુઓ કીધેલા છે, જેથી કરીને ક્રિયા કઈ આવે છે? તો અપચય ક્રિયાનો સમાવેશ થાય છે. કઈ ક્રિયાને આધારે વૃદ્ધિ, વિકાસ અને જીર્ણતા જેવા પરિણામો સંભવે છે? તો ફરીથી એકવાર ચયાપચય. હમણાં આપણે ચર્ચા કરી એવી રીતે કે આપણા શરીરમાં વૃદ્ધિ વિકાસ કરનારા એક જ ઉપાય છે અને એ છે રસાયણો, અને રસાયણો સાથે જોડાયેલી એક જ ક્રિયા છે ચયાપચય, કે જે આપણી પાચન સાથે સંકળાયેલી ક્રિયા જોવા મળે છે. વાત કરીએ ફાઇસિયા અને ઓપ્સિસિડા, એટલે કે ફાઇસિયા અથવા તો ઓપ્સિસિડા શબ્દ કોની પાછળ લગાડવામાં આવે છે? આજે કોઈ પણ વર્ગ હશે, એ વર્ગની શરૂઆત એ વર્ગના પ્રાણી અથવા તો વનસ્પતિના નામથી થશે, પરંતુ એ લોકોની પાછળ ઓપ્સિડા લગાડવામાં આવે અથવા તો ફાઇસિયા લગાડવામાં આવે ત્યારે એ નામ એ વર્ગની રજૂઆત કરતો જોવા મળે છે. એવી જ રીતે આઈડેક શબ્દ કોની પાછળ લગાડવામાં આવે છે? તો પ્રાણી અથવા કુળની પાછળ લગાડવામાં આવે છે. 48 નંબરની વાત કરીએ, એલએસ શબ્દ કોની પાછળ લગાવવામાં આવે છે? તો શ્રેણી. જેમ આપણને બધાને ખબર છે એ પ્રમાણે કે કુળ, ગોત્ર, શ્રેણી, સમાજ, નિવસનતંત્ર, વસ્તી આ દરેક વસ્તુની પાછળ એક વૈજ્ઞાનિક નામ લગાડવામાં આવે છે, એક વૈજ્ઞાનિક શબ્દ લગાડવામાં આવે છે. અને વૈજ્ઞાનિક શબ્દ દરેક શ્રેણી પ્રમાણે, કુળ પ્રમાણે અને વર્ગ પ્રમાણે કેવો જોવા મળે છે? તો જુદો જુદો. જેના માટે હજી એકવાર કહું છું કે ઓપ્સિસિડા વર્ગની પાછળ, આઈડેક કુળની પાછળ અને એલએસ શ્રેણીની પાછળ લગાડવામાં આવતો જોવા મળે છે. કયા તાપમાને કોઈ પણ તંત્રમાં એન્ટ્રોપી હોતી નથી? આપણને બધાને ખબર છે કે એન્ટ્રોપી જ્યારે વધે ત્યારે મનુષ્યનું મૃત્યુ સર્જાય અથવા તો પ્રાણીનું મૃત્યુ સર્જાય. હવે એવું તો કયું તાપમાન છે કે જે દરમિયાન એન્ટ્રોપી આપણને નોર્મલ અવસ્થામાં જોવા મળે, મતલબ કે સામાન્ય અવસ્થામાં જોવા મળે છે, અને એ તાપમાન છે 0° કેલ્વિન. કેટલું છે? તો 0° કેલ્વિન. કઈ વનસ્પતિમાં મૂળતંત્રનો અભાવ હોય છે? તો વુલ્ફિયા, લેમના, સાલ્વિનિયા ત્રણેય વનસ્પતિના ઉદાહરણ આપણને એવા આપેલા છે કે જેની અંદર મૂળતંત્રનો અભાવ હોય છે. હવે આપણને એમ થાય કે સાહેબ લેમના, વુલ્ફિયા, સાલ્વિનિયા જોવા ક્યાં મળે છે? તો સૌથી પહેલા તો શબ્દને ક્લિયર કરો કે મૂળતંત્ર જ્યારે પ્રાથમિક મૂળમાંથી દ્વિતીય મૂળ રચાય અને દ્વિતીયમાંથી તૃતીય મૂળ રચાય, આમ કરતાં કરતાં મૂળની શાખાઓમાં વધારો થાય ત્યારે એ રચનાને કહેવામાં આવે છે મૂળતંત્ર. લેમના, ઉલ્ફિયા, સાલ્વિનિયા એવી રીતની વનસ્પતિઓ છે કે જે સૌથી પહેલાં તો વિકસિત નથી, એ છોડ સ્વરૂપે જોવા મળે છે, જેમાં ઉલ્ફિયા એ પાણીની ઉપરની સપાટીએ જોવા મળે છે, લેમના એ પાણીની છીછરી સપાટીમાં જોવા મળે છે, સાલ્વિનિયા એ ઘાસ સ્વરૂપે જોવા મળે છે. જેથી કરીને આ ત્રણેય વનસ્પતિની અંદર મૂળતંત્ર રચાવવાના કોઈ સ્કોપ છે નહીં. ગુલ્ફિયા કે જેની અંદર રેસામય મૂળ આવેલા છે, લેમના જે પણ રેસામય મૂળ ધરાવે છે, સાલ્વિનિયા જે પણ રેસામય મૂળ ધરાવે છે, જેથી કરીને તેને તંતુમય મૂળ કહેવામાં આવે છે. ઉભયજીવી વનસ્પતિ કઈ છે? તો ગુલ્ફિયા. ઉભયજીવી એટલા માટે છે કેમ કે પાણીની ઉપરની સપાટીમાં પણ જોવા મળે છે અને પાણીની અંદરની સપાટીમાં પણ જોવા મળે છે, જેથી કરીને એને પાણીમાં રહેતી અને જમીન ઉપર રહેતી બંને
માં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદની વાત કરીએ તો લવણીય વસવાટ સંબંધસ અનુકૂલન કયા છે. લવણીય એટલે કે લણણી કરનારા વસવાટની વાત કરીએ તો તે શ્વસનમૂળવાળી વનસ્પતિ. શ્વસનમૂળવાળી વનસ્પતિનું ખાસ ઉદાહરણ આપણી પાસે છે મેંગ્રોવ્સ વનસ્પતિ, ટેકામૂળવાળી વનસ્પતિ કે જે અન્યનો ટેકો લઈને આગળ વધતી હોય, જરાયુ જ બીજાંકુરણ કે જેના જરાયુની અંદરથી જ બીજનું અંકુરણ મતલબ કે બીજનું ફલન થવાની શરૂઆત થતી હોય, આ દરેક વનસ્પતિનો સમાવેશ આપણે લોકો લવણીય વસવાટની અંદર કરી શકીએ છીએ. ત્યારબાદની વાત કરીએ તો નીચેનામાંથી માઈ ગેટિંગ બર્ડ કયા છે. આ એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ બને છે કે માઈ ગેટિંગ બર્ડ કયા છે, તો ગ્રેટર ફ્લેમિંગો. ફ્લેમિંગો વિશે આપણે દરેક જાણીએ છીએ કે જે અમુક સિઝનમાં જ ભારતમાં જોવા મળે છે, અને એ ફ્લેમિંગોને માઈ ગેટિંગ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તે અમુક જ સિઝનમાં ભારતમાં આવતા હોવાથી અને અમુક જ ઋતુમાં દેખાતા હોવાથી તેનો શબ્દ વાપરવામાં આવેલો છે માઈ ગેટે ગ બર્ડ. કયા પ્રાણીમાં લિપિડના ઓક્સિડેશનથી મુક્ત થતી શક્તિનો ઉપયોગ કરી પાણી મેળવે છે, તો કાંગારુ ઉંદર. એનો આન્સર આવે છે કાંગારુ ઉંદર, જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આપણા ભારત દેશમાં એનો અભાવ છે, જેથી કરીને ભારતમાં ક્યાંય પણ આપણને કાંગારુ ઉંદરનો સમાવેશ જોવા મળશે નહીં. કયા પ્રાણીઓ અસ્થિર તાપમાનવાળા છે, તો એની માટે નીચેનામાંથી જવાબ આવે છે ઉભયજીવી સરીસૃપ મત્સ્ય. કેમ કે આ જે માછલી હશે, ઉભયજીવી હશે કે કોઈ પણ પાણીની અંદર રહેનારા સજીવો હશે, એ દરેકનું તાપમાન હંમેશા અસ્થિર જ રહેશે, ક્યારેય પણ એ લોકોનું તાપમાન સ્થિર નહીં હોય. જ્યારે આપણામાં તાપમાન સ્થિર છે, આપણા મનુષ્યના શરીરનું તાપમાન 35 થી લઈને 37 અંશ સેલ્સિયસ સુધીનું સ્થિર છે, જ્યારે ઉભયજીવી સરીસૃપ અને મત્સ્યનું તાપમાન અસ્થિર અવસ્થામાં જોવા મળે છે. હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ હતા, તો હસલી વૈજ્ઞાનિકનું નામ છે કે જેણે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી હતી, જેના કારણે અત્યારે આપણે લોકો વન રક્ષા સાથે સાથે ખેતી સાથે સાથે પાકોને ઉગાડવા સાથે સાથે એ લોકોનું રક્ષણ કરવું આ દરેક વસ્તુઓનું નિયંત્રણ રાખીએ છીએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી, તો નોલ અને રુસ્ક નામના બે વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કરી હતી, જેના કારણે અત્યારે આપણે લોકો વધારે માઇક્રો એટલે કે વધારે સૂક્ષ્મદર્શી અવસ્થામાં કોઈ પણ સેમ્પલને જોઈ શકીએ છીએ અને નિહાળી શકીએ છીએ અને એના વિશે જાણકારી મેળવી શકીએ છીએ. નીચેનામાંથી કયું પુસ્તક લિનિયસે લખેલું નથી, તો એના માટે આપણને ઓપ્શન આપેલા છે જીનેરા પ્લાન્ટ્સ, જેની અંદર દરેક પ્રકારની વનસ્પતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે લિનિયસે નથી લખેલું, કેમ કે લિનિયસે ક્યારેય પણ વનસ્પતિ વિશેની કોઈ જ ચર્ચા આપણા સમાજમાં કરેલી નથી. વન વૃક્ષ વિદ્યાને શું કહે છે, તો સેરીકલ્ચર. સેરીકલ્ચર એ વન વૃક્ષ માટે વપરાતો શબ્દ છે, જેવી રીતે એપિકલ્ચર એ મધમાખી માટે વપરાય છે, સિલ્વિકલ્ચર એ પાણી માટે વપરાય છે, પલ કલ્ચર એ કોઈ પણ પ્રકારના કીટકો માટે વપરાય છે, એવી જ રીતે સેરી કલ્ચર જે વન વૃક્ષ માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ માનવામાં આવે છે. કઈ ફિશ નથી, બાર્બસ ફિશ છે, શાર્ક ન તો દરેક લોકો ઓળખે છે કે ભાઈ હા આ તો માછલી જ છે, બરાબર કે. અને સી કેટલ ફિશ, કેટલ ફિશ એ ફિશ નથી, આ કીટક છે, પરંતુ એનો આકાર ફિશ જેવો આવતો હોવાથી એનું નામ કેટલ ફિશ તરીકે ઓળખાય છે, જે એકચ્યુઅલી પાણીમાં રહેતું નથી. પ્રાણીઓ માટે ટેક્સોન શબ્દ કોણે અપનાવ્યો હતો, તો મેયર નામના વૈજ્ઞાનિકે અપનાવ્યો હતો. પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય કયો છે, તો સંધિપાદ, જેમ આપણે ઓળખીએ છીએ 11મા ધોરણમાં 4થો પાઠ ભણી ગયા છીએ, જેમાં આપણને સૌથી મોટો સમુદાય સંધિપાદ જોવા મળ્યો હતો. ટેક્સોન કુળ માટે કયો પ્રત્યય વપરાય છે, તો ઓપ્સિડા. ઓપ્સિડા જે શબ્દ હમણાં જ આપણે આગળ ભણી ગયા કે ઓપ્સિડા શબ્દ ક્યાં જોવા મળે છે, તો વર્ગની અંદર. તો ટેક્સોન કુળ માટે પણ શું લેવામાં આવે છે, તો ઓપ્સિડા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ટેક્સોન વિભાગ માટે, તો ફાઇટા, જેમાં આપણે બધા ઘણી બધી જગ્યાએ નામ જોયેલા છે વૈજ્ઞાનિક રીતે ફાઇટા ફાઇટા કરીને, જેની અંદર ફાઇટા ક્યારે લગાડવામાં આવે છે, તો વિભાગની વાત ચાલી રહી હોય ત્યારે. માત્ર વનસ્પતિના બાહ્ય દેખાવ પર આધારિત વર્ગીકરણ કયું છે, તો આલ્ફા ટેક્સોનોમી. કયું છે, આલ્ફા ટેક્સોનોમી. આલ્ફાને આલ્ફાની પદ્ધતિથી પણ
દર્શાવી શકાય છે, જેથી કરીને જ્યારે એક્ઝામમાં આલ્ફા લખેલું હોય તો એનું દરેક રીતે સમાન જ ગણવામાં આવે છે. કયા આદિકોષ કેન્દ્રીય સજીવની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે? તો એઝેટોબેક્ટર સૌથી પહેલું એવું પ્રજીવ કે જે કોષ દિવાલ ધરાવે છે, અને કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી ધરાવે છે, જેને એઝેટોબેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. નાનામાં નાના યુ બેક્ટેરિયા કયા છે? નાનામાં નાના યુ બેક્ટેરિયા કયા છે? તો એનો જવાબ આવે છે ઇકોલાય. આપણે દરેક ઇકોલાય વિશે જાણકારી મેળવી ગયા છીએ કે જે ડીએનએ આરએનએ દરેકના પ્રયોગ કરવામાં આપણને મદદ કરે છે, અને ઇકોલાય એ સૌથી ઝડપી ઉગતા, સૌથી ઝડપી વૃદ્ધિ પામતા અને સૌથી ઝડપી કોઈ પણ વાતાવરણમાં જોવા મળતા યુ બેક્ટેરિયા છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં વૃદ્ધિ પામી શકે છે. સૃષ્ટિ પર વસતા કયા સજીવોમાં બધી દેહધાર્મિક ક્રિયાઓ થતી નથી? તો એ છે વંધ્ય સજીવો. વંધ્ય સજીવો ક્યારેય પણ પ્રજનન નહીં કરી શકે, જેથી કરીને લોકોને દેહધાર્મિક ક્રિયાઓ થતી નથી તેવું ગણવામાં આવે છે. પ્રજનનની વિવિધ પદ્ધતિઓમાં નીચેનામાંનો સમાવેશ થતો નથી? તો એ છે અનુકૂલન. અનુકૂલન અને પ્રજનન આ બંનેને કોઈ સંબંધ હોતો નથી. પ્રાણી જ્યારે ઈચ્છે ત્યારે તેના કોઈ પણ પ્રકારના વાતાવરણમાં પ્રજનન કરી શકે છે, તેને અનુકૂલન સાથે કોઈ સંબંધ ધરાવતો હોતો નથી. સજીવ દરેક કોષમાં ચાલતી જૈવ રાસાયણિક ક્રિયાઓને શું કહેવામાં આવે છે? તો એ છે ચયાપચય. સજીવોમાં વૃદ્ધિ જોવા મળે છે ત્યારે શું જોવા મળે છે? તો ચયનું પ્રમાણ વધુ અને અપચયનું પ્રમાણ ઓછું. જેમ હમણાં મેં કીધું એવી રીતે કે અપચય હંમેશા જટિલ અણુઓનું પાચન કરે, ચય હંમેશા સામાન્ય અણુઓનું પાચન કરે, જેથી કરીને અપચયનું પ્રમાણ હંમેશા ઓછું હોય. કેમ કે જટિલ અણુઓનું તો પાચન જલ્દી થઈ જાય, પછી વધે કોણ? તો સૂક્ષ્મ અણુઓનું. સૂક્ષ્મ અણુઓનું પાચન કરતાં આપણને વાર લાગે, જેથી કરીને ચયનું પ્રમાણ હંમેશા કેવું રાખવું પડે? વધુ. અપચયનું કેવું રાખવું પડે? ઓછું. ચય ક્રિયા અપચયની ક્રિયા કરતાં વધુ હોય ત્યારે થતી ક્રિયાઓ કઈ છે? તો આ ક્રિયા ચયાપચયની ફળશ્રુતિ દર્શાવે છે. ફળશ્રુતિ એટલા માટે શું કે ભાઈ ચયાપચયની ક્રિયા સંપૂર્ણ થઈ રહી છે, તમારા શરીરની અંદર દરેક પ્રક્રિયા નોર્મલ ચાલી રહી છે, એની શ્રુતિ ક્યારે કરવામાં આવે છે? જ્યારે ચય ક્રિયા અપચય ક્રિયા કરતાં વધુ હોય ત્યારે. મૂળભૂત રીતે બધા સજીવો શામાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે? તો ખોરાકમાંથી. એમાંના આપણે પણ એક છીએ. આપણે લોકો દરેક પ્રકારની ઉર્જાને ઓળખીએ છીએ. એટીપી એડીપી આ દરેક ઉર્જા આપણને ક્યારે મળે છે? જ્યારે આપણા શરીરને ખોરાક મળે ત્યારે. ખોરાકની પ્રાપ્તિમાંથી આપણે ઉર્જાની પ્રાપ્તિ કરીએ છીએ, જેથી કરીને આપણા શરીરમાં એનર્જી એમનીએમ રહે છે, શક્તિ તાકાત આ દરેક વસ્તુ આપણા શરીરની અંદર જોવા મળે છે. ચય કરતાં અપચય વધારે પ્રમાણ થાય ત્યારે. તો સજીવોમાં ઝીણતા જોવા મળે. ઝીણતા મતલબ શું? તો કે વૃદ્ધત્વ, એટલે કે ઘેડાપણું જોવા મળે. નાની ઉંમરની અંદર ઘેડાપણું આવી જાય. એવું ઘેડાપણું નહીં કે જેવું ઘેડાઓને હોય, પણ વાળ સફેદ થઈ જાય, સાથે સાથે સ્નાયુઓનો દુખાવો થાય, ચયાપચયની ક્રિયા ઘટી જાય, પાચનની ક્રિયા ઘટી જાય, ખાવાની માત્રા ઓછી થઈ જાય, આવું બધું આવતું જોવા મળે કે જેને ઘેડાપણા તરીકે ઓળખવામાં આવે છે, વૃદ્ધત્વ તરીકે ઓળખાય છે. ત્યારબાદ સજીવને આ રીતે પણ ઓળખવામાં આવે છે, તે રીત કઈ છે? તો જીવ ધરાવનાર અને વિવિધ જૈવિક ક્રિયાઓને કરી પર્યાવરણ સાથે તાદમ્ય ધરાવનાર, મતલબ કે કેવી રીતની રચના, એક એવી રીતની વ્યાખ્યા કે જે એકચ્યુઅલી હજી સુધી કોઈ જાણતું જ નથી. ઘણા બધાને સજીવ નિર્જીવમાં ખબર પડે છે કે સાહેબ જે હલનચલન કરે સજીવ કહેવાય, નિર્જીવ હલનચલન ના કરે, સજીવ શ્વસન કરે, નિર્જીવ શ્વસન ના કરે. પરંતુ આ દરેક વસ્તુને આપણે વૈજ્ઞાનિક ભાષાથી, બાયોલોજીની ભાષાથી કેવી રીતે દર્શાવીશું? તો કે જીવ ધરાવનાર છે, સાથે સાથે દરેક જૈવિક ક્રિયાઓ કરનાર છે. આ દરેક કે જે પણ સજીવો જૈવિક ક્રિયા કરે છે દરેકને શું કહેવામાં આવે છે? તો જીવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વૃદ્ધિની પ્રક્રિયામાં નીચેનામાંથી શું વધુ જોવા મળે છે? તો કે ઉપરોક્ત પૈકી તમામ શું છે? સજીવના દેહના કદમાં વધારો થાય છે. જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ એમ આપણા શરીરમાં વધારો થતો જાય છે. સજીવના દેહમાં કોષોની સંખ્યા વધે છે. જ્યારે શરીર વધે ત્યારે કોષોની સંખ્યા વધે જ. સજીવના જથ્થામાં વધારો થાય છે. સજીવના જથ્થામાં એટલા માટે કેમ કે જેવો સજીવ મોટો થશે એવો પ્રજનનની ક્રિયા કરશે, તેના જેવો સજીવ ઉત્પન્ન કરશે, જેથી કરીને એની વસ્તીમાં શું થતું જશે? તો વધારો.
ફલિતાંડના વિભાજનથી ઉત્પન્ન થયેલ ગર્ભીય કોષોમાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને થતા પરિવર્તનોને શું કહે છે? તો વિભેદન. આજે આપણે કોઈ પણ કાર્ય કરીશું, એ કાર્યની અંદર જ્યારે ભાગ પાડવામાં આવશે કે ભાઈ મારા શરીરની અંદર કોઈ પણ વસ્તુને પકડવાનું કાર્ય શું કરે છે, તો કે હાથ દ્વારા જ થાય છે, ચાલવાનું કાર્ય પગ દ્વારા જ થાય છે, ખાવાનું કાર્ય મુખ દ્વારા જ થાય છે. આવી રીતે જ્યારે અલગ અલગ અંગોનો ભાગ પાડવામાં આવે ત્યારે એને વિભેદન કહેવામાં આવે છે, કે આ દરેક અંગે પોતાના કાર્યને શું કરી લીધું, તો અપનાવી લીધું, જેના કારણે શરીરની દરેક ક્રિયાઓ થાય છે. વિભેદનને પરિણામે સર્જન કોનું થાય છે? તો પેશીઓનું, કેમ કે પેશી દ્વારા જ અંગ બને છે અને અંગ દ્વારા જ શરીર બને છે. જ્યારે જ્યારે પેશીઓ નવી નવા નવા સ્વરૂપની બનતી જશે, કે ભાઈ આજે હાથને બનાવનારી પેશી, પગને બનાવનારી પેશી, હૃદયને બનાવનારી પેશી, એવી જ રીતે મગજનું નિર્માણ કરનારી પેશી, હૃદયનું નિર્માણ કરનારી પેશી, આવી રીતે આપણા દરેક અંગોનો શું થતો જશે? તો વિકાસ થતો જશે. વિકાસની પ્રક્રિયા દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે? તો આકારજનન. આપણા શરીરને આકાર આપવામાં આવે છે, કે જ્યારે આપણો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે શરીરને આકાર આપવો જરૂરી છે. બે હાથ સમાન હોય, બે હાથ સમાન જગ્યાએથી નીકળેલા હોય, બે આંખ સમાન હોય, નાક પોતાની જગ્યાએ હોય, કાન પોતાની જગ્યાએ હોય, પગ પોતાની જગ્યાએ હોય, આંગળીઓ દરેક પગની સમાન હોય, દરેક હાથની સમાન હોય, આને કહેવામાં આવે છે આકારજનન. જો આકારજનનની ક્રિયા ના થાય તો દરેક જગ્યાએ આંગળીઓ અલગ અલગ જોવા મળે, પગની સાઇઝ અલગ અલગ જોવા મળે, હાથની સાઇઝ અલગ અલગ જોવા મળે, જે આપણા શરીરને શોભે નહીં. દરેક સજીવનું જટિલ લક્ષણ કયું છે? તો કે આજુબાજુના પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતાઓ. અત્યારે આપણે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો એને શાંતિથી અપનાવી લઈએ છીએ. શું કામ? કેમ કે આપણા શરીરની રચના છે. આપણું શરીર ગરમી, ઠંડી, વરસાદ દરેકના સામે આપણને રક્ષણ આપે છે, કે જેથી કરીને આપણે પર્યાવરણની અંદર આવનારા દરેક વસ્તુઓને સ્વીકાર કરવામાં સક્ષમ બનીએ છીએ. જેનું શરીર જેટલું સારું, જેટલી રોગપ્રતિકારક શક્તિ વધારે, એટલા પર્યાવરણમાં રહેલા રોગોની સામે પણ શું મેળવી શકે છે? તો રક્ષણ મેળવી શકે છે. દરેક સજીવના જટિલ લક્ષણ કયા સ્વરૂપે હોઈ શકે? તો કે રાસાયણિક સ્વરૂપે, દૈહિક સ્વરૂપે અને જૈવિક સ્વરૂપે. વનસ્પતિઓ બાહ્ય પરિબળો જેવા કે પ્રકાશ, પાણી, તાપમાન વગેરે પ્રત્યે શું દર્શાવે છે? તો કે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. અનુભૂતિ મતલબ અહેસાસ થવો અને પ્રતિક્રિયા મતલબ એ ક્રિયાની સામે આપણે શું કરી રહ્યા છીએ એનો અહેસાસ થવો, કે ભાઈ આજે ઠંડી વધારે છે તો એની સામે હું શું કરી રહ્યો છું? તો કે ભાઈ હું મારા શરીરને ગરમ રાખવા માટે કાં તો કોઈ અગ્નિનો ઉપયોગ કરી રહ્યો છું, ગરમ કપડાંનો ઉપયોગ કરી રહ્યો છું, કોઈ ગરમ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યો છું. આ દરેક વસ્તુને પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ જટિલ સુકોષ કેન્દ્રીય સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે ખાલી જગ્યા દર્શાવતા હોય છે. તો ફરીથી અનુભૂતિ અને પ્રતિક્રિયા, કેમ કે આપણે પર્યાવરણની સામે આ બે ક્રિયા દર્શાવીએ છીએ. પર્યાવરણના પરિબળોને કેન્દ્રમાં રાખી સજીવો કઈ ક્રિયા કરે છે? તો પ્રજનનની ક્રિયા કરે છે. અને એવી જ રીતે ત્યારબાદ વૈજ્ઞાનિકોની ચર્ચા કરીએ કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કયા હતા? તો વિટેકર. સામાન્ય પૂર્વ ધરાવતી જાતિઓના સમૂહને શું કહે છે? પ્રજાતિ. સજીવોનું વૈજ્ઞાનિક નામ લખવામાં કયા વર્ગનો શબ્દ પ્રથમ લખવામાં આવે છે? તો પ્રજાતિ. દ્વિતીય કોને લખવામાં આવે છે? તો જાતિને. આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? તો હોમોસેપિયન્સ સેપિયન્સ. આપણે દરેક હોમોસેપિયન્સ સેપિયન્સ તરીકે ઓળખીએ છીએ, હોમોસેપિયન્સ તરીકે નહીં, ખાસ ધ્યાન રાખજો. વ્યક્તિગત જાતિઓ ભેગી મળવાથી શું રચાય છે? તો વસ્તી. સામાન્ય વસવાટ સાથે મળી જીવન ગાળતી વસ્તીઓ ભેગી મળીને શેની રચના કરે છે? તો સમાજ. સજીવોમાં એન્ટ્રોપીનામાં મુક્ત શક્તિનું પ્રમાણ કેટલું છે? તો ઘટે છે. હંમેશા એન્ટ્રોપી ઘટે જ જાય, કેમ કે આપણે જેમ જેમ વૃદ્ધિ કરીએ એમ એમ એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપી ઘટે એમ એમ મૃત્યુ નજીક આવતું જાય. જો એન્ટ્રોપી વધતી જશે તો મૃત્યુ થશે જ નહીં, સજીવો અમર થઈ જશે. સજીવોમાં પેઢી દર પેઢી સાતત્ય કોના દ્વારા જળવાય છે? તો ડીએનએ. આજે કોઈ પણ માતા પિતા છે એ બાળકના સાથે બ્લડ ગ્રુપ મળતું નહીં આવે તો ચાલશે, બ્લડ ગ્રુપ નહીં મળે તો એક ટાઈમે ચલાવી લેવામાં આવશે, કેમ કે બ્લડ ગ્રુપ ના મળે તો એ કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. પરંતુ જો ડીએનએ ના મળે તો એ માતા પિતા એ બાળકના ખરેખર સાચા માતા પિતા નથી તેવું ગણવામાં આવે છે. જેથી કરીને પેઢી દર પેઢી સાતત્ય જણાવતો અણુ કોણ છે? તો ડીએનએ. નીચે પૈકી સજીવો દૈહિક આયોજન સાચો ક્રમ ગોઠવો. કોષ, પેશી, અંગ, અંગતંત્ર અને દેહ. જાતિથી જીવાવરણ સુધીની રચના કયા ક્રમમાં થાય છે? તો એ પણ આપણને ખબર છે. જાતિ, વસ્તી, સમાજ, નિવસનતંત્ર અને જીવાવરણ.
સજીવો માટે નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને નામાધિકરણ કહેવામાં આવે છે. ભીંગડા, મીનપક્ષ, જલજીવન ધરાવતા સજીવોનું જૂથ એ મત્સ્ય ઓળખ તરીકે ઓળખાય છે. ગ્રીક તત્વચિંતકોએ સજીવોનું વર્ગીકરણ સૂચવ્યું એને કહેવામાં આવે છે એરિસ્ટોટલ, એ વૈજ્ઞાનિકનું નામ છે જેણે આપણને લોકોને ખરેખર વર્ગીકરણ વિશેની માહિતી આપી હતી. દ્વિનામી નામકરણ પદ્ધતિ એ લિનિયસ, કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી, જે પણ આપણને બધાને ખ્યાલ. ત્યારબાદ પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા માટે સજીવ શું કરે છે? તો ચયાપચયની ક્રિયા કરે છે. જીવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે? તો નિવસન તંત્ર. બધા જ નિવસન તંત્રો સંયુક્ત રીતે ક્યારે રચાય છે? કે જ્યારે જીવાવરણ હોય ત્યારે. પ્રાણીઓનું જીવાવરણ છે, રણમાં રહેનારા પ્રાણીઓનું જીવાવરણ છે, પાણીમાં રહેનારા પ્રાણીઓનું જીવાવરણ છે, કે જે લોકો પોતાના અનુકૂલિત વાતાવરણની અંદર રહેતા જોવા મળે છે. આપણે જંગલમાં રહેવા નહીં જઈએ, વાઘ આપણા ત્યાં રહેવા નહીં આવે, ઊંટ આપણા ત્યાં રહેવા નહીં આવે, આપણે રણમાં રહેવા નહીં જઈએ. તો આ જેટલી પણ પરિસ્થિતિ છે દરેક પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો જીવાવરણ, કે જીવાવરણ દ્વારા નિવસન તંત્રની રચનાની શરૂઆત થાય. કક્ષા કેવી રીતે નક્કી થાય છે? તો કક્ષાને નક્કી કરવા માટે સજીવો વચ્ચેની સામ્યતા અને અસમાનતા. સમાનતા શું છે? તો કે આજે જેટલા પણ સજીવો છે એ દરેક સજીવો ખોરાક, હવા, પાણીની દ્રષ્ટિએ કેવા હોય છે? તો સમાન. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓના ભાગ પાડીએ તો વનસ્પતિ એ પ્રાણીઓ જેટલા લક્ષણ ધરાવશે નહીં, જેથી કરીને એને અસમાનતા કહેવામાં આવે છે. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્ય ધરાવતા અને આંતરપ્રજનનકારી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા સજીવોના સમૂહને શું કહે છે? તો જાતિ. લુપ્ત થયેલી માનવ જાતિ કયા નામથી ઓળખાય છે? તો હોમો એરેક્ટસ. એ લુપ્ત પણ છે અને આપણા પૂર્વજ પણ છે, એટલે પૂર્વજ પૂછે તો પણ હોમો એરેક્ટસ, લુપ્ત પૂછે તો પણ હોમો એરેક્ટસ. કબૂતરનો સમાવેશ કયા કુળમાં થાય છે? તો કોલુમ્બીડી. કોલુમ્બીડી તરીકે ઓળખાતો સમુદાય કે જે દરેક પ્રકારના પક્ષીઓનો સમાવેશ કરે છે, જેમાંની કબૂતર પણ એક જાતિ છે. હોલા નામના પક્ષીનો કુળ કોલુમ્બીડી. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસથી પાસે કયું જ્ઞાન હોવું તે અનિવાર્ય છે? તો સજીવોના લક્ષણો, જૂથ, વર્ગના વિશિષ્ટ લક્ષણોનું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે. ત્યારબાદની ચર્ચા કરીએ. દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિઓમાં કોના નામનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં લખવામાં આવે છે? તો પ્રજાતિ. નાનો અક્ષર જાતિ. દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિમાં સંશોધકનું નામ કોની પાછળ લખાય છે? તો જાતિ. જાતિનું નામ પતી જાય પછી કયા વૈજ્ઞાનિક દ્વારા નામ શોધાયું છે તેનું નામ લખવામાં આવે છે. મનુષ્યનું નામ બે ને બદલે ત્રણ નામનો છે તો ત્રીજું નામ કોનું હશે? તો ઉપજાતિ, કે જ્યારે આપણે હોમો સેપિયન્સ કહીએ છીએ ત્યારે પ્રજાતિ છે, સેપિયન્સ છે એ જાતિ છે. અને હજી જો આને લાંબુ કરવામાં આવે તો એ આપણું શું છે? ઉપજાતિ. હોમો, હોમો શબ્દને આપણે ઉપજાતિ તરીકે ઓળખીએ છીએ. ઉપજાતિનું નામ લખવું પડે તો ક્યાં લખી શકાય? જાતિ પછી. સજીવોમાં આવિષ્કાર કયા સ્વરૂપે નથી હોતો? તો ભૌતિક. આપણા શરીરની અંદરનો કોઈ પણ આવિષ્કાર ભૌતિક સ્વરૂપે નથી થતો, મતલબ કે બહારથી નથી થતો. આજે હું એમ કહું કે ભાઈ મારે એક આંખ બહારથી ફિટ કરાવી દેવી છે તો એ પોસિબલ નથી, જેથી કરીને આપણે ભૌતિક આવિષ્કાર ધરાવી શકતા નથી. વનસ્પતિઓમાં અસર કરતું કયું બાહ્ય પરિબળ નથી? ઉત્સેચક. સજીવો કઈ રીતે પર્યાવરણ સાથે તાદમ્યતા સાધતા નથી? તો પર્યાવરણને બદલીને. આજે આપણે પર્યાવરણ ક્યારે પણ નહીં બદલી શકીએ. હું એમ કહું ચોમાસાની જગ્યાએ ઉનાળો લાવો છે તો એ વસ્તુ પોસિબલ છે નહીં. કોષોના લક્ષણ આપણને આપેલા છે. કોષોના લક્ષણ આપણને એવું કહે છે કે ભાઈ સૌથી પહેલાં કોષોના બંધારણને લીધે છે, કોષોમાં થતી આંતરક્રિયાનું પરિણામ છે, કોષોની અંગિકાઓના બંધારણના લીધે છે, કોષોની અંગિકાઓમાં રહેલા અણુઓની પ્રક્રિયાઓનું પરિણામ છે, જેના ઓપ્શન આપણને આપેલા છે, જેથી કરીને તેનો જવાબ આવે છે કોષોની અંગિકાઓમાં રહેલા અણુઓની પ્રક્રિયાઓનું પરિણામ છે. આજે કોષો એ કોનું પરિણામ છે? તો તેની અંદર રહેલા અંગિકાઓ અને અણુઓનું. કેમ કે અણુઓ દ્વારા અંગિકા, અંગિકા દ્વારા શરીર, આ ધીમે ધીમે આપણા સંપૂર્ણ સજીવ તંત્ર બનવાની શરૂઆત થશે. એના પછીની વાત કરીએ તો આપણને એક MCQ આપેલો છે જેમાં P અને Q જગ્યા ખાલી રાખવામાં આવેલી છે. આપણે P અને Q ઓળખવાના છે કે ભાઈ P પછી પરમાણુ, પછી અણુ, પછી Q, પછી કોષો, પછી પેશી, પછી સંગઠનની કક્ષા, એમાં P અને Q કઈ ક્રમિક કક્ષાઓ સૂચવે છે. તો જ્યારે પરમાણુઓ હોય
તેની આગળ કોણ હોય તો ઉપપરમાણુઓ, અને અણુઓ હોય તો એની અંદરથી કોણ રચાય તો અંગિકાઓ, જેથી કરીને જવાબ આવે છે ઉપપરમાણુઓ અને અંગિકાઓ.